ઉપલેટા શહેરમાં રેઢિયાળ ગાયો તેમજ આખલાઓના ત્રાસથી શહેરીજનો તથા વાહન ચાલકો ખૂબ પરેશાન. કરોડોના ખર્ચે બનાવેલ ગૌશાળા સોફાના ગાંઠિયા સમાન છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘણા સમયથી રેઢિયાળ ઢોરોનો ત્રાસ અસહ્ય વધતો જઈ રહ્યો છે. ઉપલેટાના દરેક જાહેર માર્ગો તેમજ દરેક ચોકમાં આખલાઓ તેમજ રેઢિયાળ ગાયો કાયમને માટે તેમ ભટ્ટો જમાવી બેસી રહ્યા છે. શહેરના જાહેર રાજમાર્ગો પણ આખલાઓના ત્રાસથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈક જાહેર ચોક પર તો આખલાઓની સામે સામેની લડાઈમાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ નાની મોટી ઈજાઓ થતી હોય છે. મોંઘા વાહનોમાં પણ નુકસાનીઓ થતી. આ રેઢિયાળ ઢોરોના ત્રાસથી વેપારીઓ વાહન ચાલકો શહેરીજનો તેમજ રસ્તે ચાલતા રાહદારીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ વર્ષોથી જેમનો તેમ પડી રહ્યો છે. તંત્ર દ્વારા હજુ સુધી આનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ઉપલેટા શહેરની નજીક જ હાલ થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે ગૌશાળા બનાવવામાં આવી છે, પણ તે હજુ શોભાના ગાંઠિયા સમાન જ હોય. હજુ પણ જો આગળના સમયમાં આ પરિસ્થિતિમાં આમનામ રહેશે અને આનો કોઈ ઉકેલ નહીં આવે તો નક્કી આ રેઢિયાળ ગાયો તેમજ આખલાઓના ત્રાસથી કોઈ મોટો અકસ્માત સર્જાશે, કોઈ વાહન ચાલકો અથવા રાહદારીઓ તેમનો જીવ ગુમાવશે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેવું લાગી રહ્યું છે. ભરત ગોહિલ, લોકસભા ન્યૂઝ, ઉપલેટા. મારું નામ ભરતભાઈ ડેર છે. હું અહીંયા ભાદર ચોકમાં ચાંદની હોટલના નામથી વેપાર ધંધો કરું છું. ભાદર ચોક અને ગ્રામ્ય ગામના વિસ્તારની અંદર રખડતા ભટકતા પશુઓનો અને ખૂટિયાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયેલો છે. આ માટે વારંવાર રજૂઆત પણ કરવામાં આવેલી છે. ભાદર પુલ નજીક ગૌશાળા પણ તૈયાર થઈ ગયેલ છે, છતાં પણ આજ સુધી ત્યાં રખડતા ભટકતા પશુઓને રાખવામાં આવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. વારંવાર આ ખૂટિયાઓ ભાદર ચોકની અંદર ઝઘડતા હોવાથી મોટરસાયકલ અને ફોર વ્હીલોને વારંવાર હજારો રૂપિયાનું નુકસાન થાય છે અને રસ્તે ચાલતા રાહદારીઓને પણ હડફેટે લેતા હોસ્પિટલાઇઝ થવું પડે છે. કૃષ્ણકાંત ચોટાએ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. ઉપલેટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આ રખડતા ભટકતા રેઢિયાળ ઢોરો અને માલિકીના ઢોરોનો ત્રાસ સતત વધતો રહે છે. આ અંગે અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવતા. હેરાનગતિની વાત તો એ છે કે નગરપાલિકાએ ટૂંક સમય પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે ઢોરવાળો બનાવેલ છે કે જેમાં રખડતા ભટકતા ઢોર અને જે લોકો માલિકીના ઢોર છે ને છોડી મૂકે છે તેવા ઢોરોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલ કરવો. આ નગરપાલિકાના સ્પષ્ટ ઉપરથી સરકારની સૂચનાઓ છતાં નગરપાલિકા શુકામ ઢોર માલિકો સામે પગલાં નથી લેતી, એ જ એક પ્રશ્ન છે. નગરપાલિકાનું એવું તો કયો હિત આ ઢોરોને અને ઢોર માલિકને બચાવવામાં ક્યાંક ને ક્યાંક હોય એવું લાગે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી માગણી છે કે ઉપલેટા શહેરમાં રખડતા ભટકતા ઢોરોને તાત્કાલિક ડબ્બામાં પૂરવામાં આવે અને જે માલિકીને ઢોરો છે એવા માલિકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે. આ રખડતા ઢોરોનો એવડો ત્રાસ છે કે રોડ ઉપર ક્યારેક મોટરસાઈકલવાળા દંપતિ જતો હોય કે બે જણા જતા હોય તો માથું મારીને પાડી દે છે અને દવાખાને જવું પડે છે. આવા અસંખ્ય કિસ્સા બનેલા છે. એટલા માટે પણ આ ઢોરોને તાત્કાલિક પકડીને ડબ્બે પૂરવા જરૂરી છે અને નગરપાલિકામાં તાત્કાલિક પગલાં લઈએ એવી મારી માગણી છે.